જૂનાગઢના ગિરનારમાં વહીવટીતંત્રએ અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા તંત્ર દ્વારા કડક અમલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, વેપારીઓ પણ સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી રહ્યા છે. પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે વેપારીઓએ પ્લાસ્ટિકના પેકિંગવાળી કોઈ પણ પ્રોડક્ટ્સ વાપરવાના બદલે કાચની બોટલો અને ટેટ્રાપેકમાં આવતા પીણા અને કાગળના બોક્સમાં આવતી વેફરો વેચી રહ્યા છે અને પ્રવાસીઓ પણ તેની ખરીદી કરીને પ્લાસ્ટિક પ્રતિબંધને સમર્થન આપી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિક અને એનામાંથી બનાવેલી જે પણ ચીજ વસ્તુઓ હોય એ તમામનો આપણે પ્રતિબંધ મૂકેલો છે. આનો પાછળનો આશય એ છે કે પ્લાસ્ટિક અને એની બનાવટની જે વસ્તુઓ છે એ જંગલમાં જતી અટકે અને જે જંગલના જે પશુઓ છે એને અને વન્ય સૃષ્ટિ છે એને થતું નુકસાન છે એ આપણે અટકાવી શકીએ. આમાં એટલે મારી ખાસ લોકોને એક અપીલ છે કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો છો ત્યારે જૂનાગઢની જે વન્ય સૃષ્ટિ છે, જે આખી કુદરતી આપણું સાનિધ્ય છે, એને બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરશો, પ્લાસ્ટિક લઈને અહીંયા ન આવશો અને પ્લાસ્ટિક સિવાયની જે બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે કે એ આપ વાપરી શકો છો, પ્લાસ્ટિક સિવાયની ચીજ વસ્તુ ચોક્કસ લાવી શકો છો. ખાસ કરીને જે પેકેજ ફૂડ છે, બોટલ વોટર છે, જ્યાંથી આપણે નાખ્યું છે એ પાણીમાં જાય છે અને એનું ડિકમ્પોઝિશન જે 400 વર્ષ સુધી થતું નથી, તો એ બધું આપણને પાસે જ આવે છે, નુકસાન છે. પગલું થોડુંક મોડું ભર્યું છે, 10 વર્ષ પહેલાં થવું જોઈએ, પણ અત્યારે કર્યું છે પણ વેલકમ જ છે ડિસિઝન. પેલા પણ આવેલા તળેટી પર બહુ બધું ગંધારો, કચરો, આ તે બધું હતું, પણ અત્યારે તો અમે એન્ટ્રી થયા ને, જેવા મારા મામી પાસેથી જે બેગ હતી ને આવડી પ્રસાદીની પ્લાસ્ટિકની, એ કઢાવીને પેપર યુઝ કર્યું, બહુ સરસ લાગ્યું. ત્યારે એમણે કીધું કે નહીં, પ્લાસ્ટિક બેન છે, અહીંયા ખબર પડી.